नमस्कार सुपरहिट में आपनो स्वागत छे। बॉलीवुड एक्टर सोनू सूदे फिल्मों में मोटे भागे एक विलन की भूमिका भजवी छे, जे लोकोना जीवन में मुसीबत बनीने आवे छे। परंतु वास्तविक जीवन में सोनूए एवो काम कर्यो के लोको तेने भगवानी जेम पूजा करवा लाग्या। जी हाँ, ज्यारे देश में लॉकडाउन थयो अने परप्रांतीय श्रमिकों पोताना घरे पहुंचवा हजारों किलोमीटर दूर पगपाळा निकली गया हता, त्यारे थई आ रियल लाइफ ना हीरोनी एंट्री अने सोनूए स्वखर्चे बसनी सुविधा पूरी पाड़ीने लोकोने तेमना घरे मोकल्या। बस पछी शू, ट्रेन अने बादमां विमान मार्फते पण लोकोने पोताना घरे पहोंचाड़वामां आव्या। आ साथे ज श्रमिकोने भोजन पण पूरु पाड्यु। आटलू ज नहीं, लॉकडाउन पूर्ण थया बाद पण सोनूए पोताना आवा सराहनीय कामो करवानुं चालू राख्यु। तेओ पासे मददनी आशाए पहोंचना लोकोनी मदद करीने तेओ सौ कोई माटे मसीहा बनी गया छे। अने आज कारण छे के आजे लोको माटे सोनूनी छबी भगवान समान बनी गई छे। जी हाँ, हवे तो सोनू सूदना नामे मंदिर पण बनवा लाग्या छे। तेलंगाणा राज्यनुं गाम डुब्बा टांडा, ज्याना લોકોએ 47 વર્ષીય સોનુ સૂદના નામ પર એક મંદિર બનાવીને તેઓને સન્માનિત કર્યા છે। જી હા, રિપોર્ટ મુજબ ગામના લોકોએ આ મંદિર સિદ્ધિપેટ જિલ્લા અધિકારીઓની મદદથી બનાવ્યું છે। આ મંદિરમાં સોનુ સૂદની એક મૂર્તિ પણ મૂકવામાં આવી છે। મંદિરનું લોકાર્પણ 20 ડિસેમ્બરના રોજ મૂર્તિકાર તથા સ્થાનિક લોકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું। આ દરમિયાન આરતી પણ કરવામાં આવી હતી। સાથે જ પારંપરિક પોશાક પહેરેલ સ્થાનિક મહિલાઓએ લોકગીત ગાયા હતા। જણાવી દે કે જિલ્લા પરિષદના સભ્ય ગિરી કોંડેલે આ અંગે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સોનુએ કોરોના દરમિયાન જનતાની વચ્ચે ઘણું જ સારું કામ કર્યું છે। અહેવાલો મુજબ આ અંગે મંદિરની યોજના બનાવનાર સંગઠનમાં સામેલ રમેશ કુમારે કહ્યું હતું કે સોનુના સારા કામોના કારણે ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, આથી અમે તેમના માટે મંદિર બનાવ્યું છે। તે અમારા માટે ભગવાન છે। સોનુએ દેશના તમામ રાજ્યોના લોકોની મદદ કરી છે અને માણસાઈ ભરેલા કામ માટે તેમને અવોર્ડ્સ પણ મળ્યા છે। વધુમાં તેઓએ જણાવ્યું કે સોનુએ લોકડાઉન દરમિયાન જે રીતે લોકોની મદદ કરી છે તેને કારણે માત્ર દેશમાં જ નહીં દુનિયાભરમાં તેઓને સન્માન મળ્યું છે। તેમને યુનાઇટેડ નેશન તરફથી સ્પેશિયલ અવોર્ડ મળ્યો હતો, આથી અમારા ગામ તરફથી અમે તેમનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો। ભગવાનની જેમ જ સોનુ સૂદની પૂજા કરવામાં અહીં આવશે। અહીં સોનુ સૂદની ભગવાનની જેમ જ પૂજા કરવામાં આવશે। તો હાલમાં જ સોનુ સૂદે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની નવી ઇમેજના કારણે સુપરસ્ટાર ચિરંજીવીએ ફિલ્મ આચાર્યના એક એક્શન સીનમાં તેને મારવાની ના પાડી દીધી હતી। જી હા, સોનુએ આ અંગે કહ્યું હતું કે અમે એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા। આ દરમિયાન ચિરંજીવી સરે કહ્યું કે ફિલ્મમાં તું હોવાથી અમારા માટે સૌથી મોટી સમસ્યા છે, કારણ કે હું તને એક્શન સીનમાં મારી શકીશ નહીં। જો મેં તને માર્યો તો લોકો મને ગાળો આપશે। તમને જણાવી દઈએ કે હાલ સોનુએ બેરોજગારોને નોકરી અપાવવા માટે કંપનીઓ સાથે મળીને નોકરી પોર્ટલ પણ શરૂ કરી દીધું છે। તો હવે સોનુ સૂદ વૃદ્ધોના ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવા માંગે છે। સોનુના આવા સરાહનીય કામોના કારણે ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તો સોનુ સૂદને ભારત રત્ન એનાયત કરવાની માંગ પણ કરી છે। બીજાને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।